સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ખેડૂતો એપીએમસીમાં કપાસ વેચવાવ્યા. ખેડૂતોનો કપાસ ન ખરીદાતા ખેડૂતો કર્યું હલ્લાબોલ. હાલમાં ચોમાસાનું વાતાવરણ હોય લખતર તાલુકાના ખેડૂતોને લખતર એપીએમસી બોલાવી ખેડૂતોના કપાસને સીસીઆઈ દ્વારા ખરીદી નહીં કરાતા ખેડૂતોએ લખતર એપીએમસીમાં હલ્લાબોલ કરી સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી કરવાની માંગ કરવામાં આવી હતી. લખતર તાલુકાના જુદા જુદા ગામડામાંથી આવેલા ખેડૂતોનું કહેવું છે કે બે દિવસ પહેલે એપીએમસીમાં બે દિવસ પછી થયા તેમ છતાં પણ અમારો કપાસ ખરીદવાનો ન હોય તો તકલીફ પડી રહી છે. એપીએમસીના ચેરમેનના જણાવ્યા પ્રમાણે લખતર મામલતદાર વિશાલ પટેલ દ્વારા સ્વામિનારાયણ જીનિંગની સ્થળ મુલાકાત લઈ મૌખિક સૂચના આપી હતી, છતાં લખતર સીસીઆઈ દ્વારા લખતર સ્વામિનારાયણ જીનિંગમાં કપાસ ઉતારવાનું નક્કી કરેલ હોવા છતાં સ્વામિનારાયણ જીનિંગ દ્વારા ક્વાંટા થયેલ ટ્રોલીઓમાંથી કપાસ નહીં ઉતારતા ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરથી વરસાદ કપાસ પર અડશે અને કપાસ ખરાબ થશે તો જવાબદારી કોની? અત્યારે સીસીઆઈ દ્વારા કપાસ ખરીદાય અને સ્વામિનારાયણ જીનિંગ દ્વારા કપાસ ઉતારાય એ ખૂબ અત્યંત જરૂર છે, જેથી કરીને ખેડૂતોને તકલીફ ન પડે, પરંતુ સરકાર સમજે તો ને. અમે કપાસ લઈને લખતર આયાસી સીસીઆઈમાં બે દિવસથી અમારું ટ્રેક્ટર પડ્યું છે. કોઈ સીસીઆઈવાળા હલ કરતા નથી અને અમારું ટ્રેક્ટર બે ત્રણ દિવસથી હલવાનું છે અને કપાસ કોઈ હજે લેતું નથી. એટલે આની જવાબદારી કોણ લેશે કે આ કપાસ ઉપર વરસાદ આવે છે, અમારે ખેતી હજે બધી કરવાની બાકી છે, વધતા માલ હજે એમનામ પડ્યો છે, કોઈ આને હલ કરતું નથી. તો આની જવાબદારી કોણ લેશે ને કે અમે આગળ રેલી કરશું? અમે એપીએમસી લખતરમાં કપા વેચવા માટે આવ્યા છીએ અને ટ્રેક્ટર ભરીને લાયેલા છીએ. મારા પાસે કપા પલ્લે એવો છે પણ એને કોઈ ખરીદવા વાળું તૈયાર નથી. લોકો કહે છે કે વરસાદના કારણે અમે કપા લેશું નહીં. પહેલાં અમને બોલાયા અને પછી કે અમે કપા લેશું નહીં, અત્યારે તો અમે કરવી શું અત્યારે? એના માટે અમને કંઈ ન્યાય આપો.